મારું નામ ટાંક સ્નેહા તેજસભાઈ છે. હું ધોરણ 10માં પરીક્ષા ગુજરાત બોર્ડની આઈપી હતી. એ પરીક્ષામાં મને 99.93% અને 94.67% આવ્યા હતા. મેં ખૂબ ખૂબ મહેનત કરી હતી એટલા માટે જ આ પર્સન્ટેજ આવી શક્યા હતા. આ શિખર સુધી હું પહોંચી શકી તેમાં મારા પેરેન્ટ્સ, ટીચર્સ, ઓલ ઓવર ટીમ અને શાળા બધાનો ખૂબ સારો સપોર્ટ હતો. અને સ્પેશિયલી માય મધર, મારા મધર છે એ સિંગલ મધર છે, મારા નાના અને નાની એ પણ મારી સાથે, સપોર્ટ એને પણ ખૂબ સારો આપ્યો હતો એટલા માટે હું આ અહીં સુધી પહોંચી શકી હતી. બાકી અમારી શાળાની ટીમ પણ ખૂબ સપોર્ટ આપ્યો હતો. બધા વિદ્યાર્થી ઉપર એ પર્સનલી ધ્યાન આપતા હતા અને ક્યારેય પણ કોઈ પણ વસ્તુ ન સમજાય તો ગમે ત્યારે એને ફોન કરી તો તે સારો રિપ્લાય આપતા હતા. એ બધાની મહેનતના લીધે જ આજે આ રિઝલ્ટ મારું આવી શક્યું હતું. હું શ્રીમતી પાર્વતી દેવી વિદ્યા મંદિરમાં અભ્યાસ કરું છું અને ત્યાંના શિક્ષકો બધા સારા છે, આચાર્ય બધાએ ખૂબ સારો સપોર્ટ આપ્યો છે. આગળ મારું સપનું છે ડૉક્ટર બનવા માટેનું, એટલા માટે મેં 11th સાયન્સ રાખવાનું નક્કી કર્યું છે અને સાયન્સ રાખી MBBSમાં ડૉક્ટર બનવાનું નક્કી કર્યું છે. અત્યારે લોકો ડૉક્ટર ઉપર વિશ્વાસ નથી કરતા, વિશ્વાસ મૂકે ડૉક્ટરો ઉપર. એ જ મારો વિચાર છે કે ડૉક્ટરો ઉપર તે સારો વિશ્વાસ રાખી શકે, પરિણામે એ લોકોનો જે પ્રોબ્લેમ હોય એ સોલ્વ થઈ શકે. એટલા માટે હું ડૉક્ટર બનવા માટેનો વિચાર કરું છું. બાકી તો જે વિદ્યાર્થીઓ 10માં આવવાના છે એ લોકો માટે હું કહું છું કે તે વારા ઘડીએ ભણવાનું, આખો દિવસ ભણવું કે એ બધી વાત ઉપર ધ્યાન ના આપે. ભાર વિનાનું ભણતર એ જ બેસ્ટ છે. જે વસ્તુ કરે, જે વસ્તુ ભણે, જે કોન્સેપ્ટ એનો ક્લિયર રાખે અને એમાં જ 100% તે આખો દી ગોખણપટ્ટી કરવી કે એ પ્રકારનું વાંચવાનું છે એ ન રાખે, પણ એક જ વસ્તુ પર ફોકસ રાખે અને હંમેશા જે ધ્યેય છે એ ઊંચું જ રાખવું જોઈએ. ધ્યેય ઊંચું હશે તો એ સુધી પહોંચી શકશું અને જો તમે નીચું વિચારશો તો અહીંયા સુધી, ઊંચા સુધી તો કોઈ દી નહીં પહોંચી શકો, પણ જો ઊંચું વિચારશો તો એના થોડાક નીચા સુધી તો તમે જરૂરથી પહોંચી શકશો.